મિત્રો નવા સ્કૂલનું અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન માલકી આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 1 ની અંદર વિષય હિન્દીમાં ક થી આપણે જોઈએ કે આપણે 12 12 કકાર શીખ્યા, બરાબર? ક કો શીખ્યા ક થી ત્ર સુધીનો. તો હવે 12 12 કકાર તો શીખ્યા, પણ કકાને હવે આપણે લાઈનમાં લખીશું, જેને કહેવાય બારાક્ષરી, જેમાં 12 12 કકા આવી જાય. અને કહા વાળો કકો મેં તમને જાતે કરવા કહ્યો હતો, બરાબર? તો તમે કરી જ લીધો હશે, ન કર્યો હોય તો કરી લેજો. રજાઓમાં હંમેશા ભણતા રહેજો અને હંમેશા સમય ફાળવજો. 2 કલાક જેવો સમય તમે હોમવર્ક માટે અને ભણવા માટે કાઢી લેજો, જેથી કરીને આપણે કઈ ભૂલી ન જઈએ. તો અહીંયા હું તમને બારાક્ષરી કેમ લખાય શીખવાડું છું. પહેલું ધોરણ છે એટલે થોડુંક અઘરું લાગશે, પણ ગુજરાતીમાં જેમ બારાક્ષરી શીખો છો ને એવી જ રીતના હિન્દીની બારાક્ષરી છે. તો હું અહીંયા તમને આજે 7 જ લાઈન શીખવાડવાની છું, ક થી જ સુધી. પછીની બારાક્ષરી આપણે શીખીશું નહીં, પણ તમારે શું કરવાનું છે, જે લોકોને એમ થાય કે હો આ જ પછી તો આ લાઈન આવે, તો આ પછીની લાઈનો મારે મારી જાતે કરવી છે, તો તમે તમારી રફબુકમાં લખી શકો છો અને બારાક્ષરી પૂરી કરી શકો છો. હવે આ એક જ પીરિયડમાં હું તમને 7 લાઈન શીખવાડીશ, પછી સ્વાધ્યાય પોથીની અંદર આપણે ઉતારવાનું શરૂ કરીશું, જેથી કરીને કે આપણે સ્વાધ્યાય પોથી અધૂરી રહે નહીં. તો હવે આપણે આના પછી ખ નું પાનું ભરીશું. એટલે અત્યારે તમે રફ બુકમાં બારાક્ષરી લખો, અને જો તમને આવડત હોય અથવા તો તમે અગાઉ જોઈ જોઈ કરી શકતા, તો બારાક્ષરી આખી રજાઓમાં પૂરી કરી લેજો. તો ચાલો પેલા આપણે હું તમને પહેલી લાઈન જો નીચે લખાવું છું. આવી રીતના હિન્દીની માત્રા કરવાની છે ક, બરાબર? હું અહીંયા ઉપર લખું છું તો તમને એમ લાગે કે આ તો લીટીની હાર વાત છે, પણ એવું નથી. આવી રીતના ઉપર માત્રા કરી ઉપરની લાઈનને અડાડાડી લખવાનું છે. અને કને કા નો કા, આવો આપણે બાલમંદિરમાં બોલીએ છીએ ને, કને રસ ગાય કી, કને દીર્ઘ ગાય કી, કને રસ્વ વાળું, કને દીર્ઘ વાળું, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને બનાવે માત્ર કો, કને માધ્ય મીંડું કો, કને આગળ મીંડા કો. તો આ થઈ ગઈ બારાક્ષરીની લાઈન, પણ કેવી હિન્દી. તો ચાલો હિન્દીની લાઈન આપણે કોની લખી, આવી જ રીતના આખી બારાક્ષરી લખવાની છે. જો અહીંયા સાદો છે તો અહીંયા સાદો કોકો આવશે, અહીંયા કા વાળો છે તો આપણે સીધા ને કોકો એ આવી રીતના લખતા હતા. હવે આ કોકો આવી રીતના આવશે કે આખો અહીંયા કાની લાઈન લખાશે, અહીંયા કી ની થશે અને અહીંયા કી, આ રસ્વ વાળો આ દીર્ઘ વાળો, આવી જ રીતના બારાક્ષરી થશે. તો ચાલો આપણે લખીવાની લાઈન ની શરૂઆત કરીએ. ક ખા ખી ખી. જો હિન્દીની બારાક્ષરી શીખીશું તો જ આપણે કેમ ગુજરાતીનું શીખીએ, તો જ આપણે ગુજરાતી વાંચતા હોય. એવી રીતે હિન્દીની બારાક્ષરી અને હિન્દીના કોકા શીખીએ ને તો જ આપણે હિન્દીનું વાંચતા આવડે, બરાબર? અને હિન્દી છે ને એ સહેલો વિષય છે, જો ધ્યાન દઈને કરીએ તો ગુજરાતીની જેમ જ આપણને આવડી જાય. કે જેવી રીતે તમે લખો તો સુંદર અક્ષરે લખો, એવી રીતે તમે જો વાંચી પણ સરસ લખો તો તમને ઝડપથી આવે છે. અમુક અક્ષરોમાં જ ફેર છે હિન્દીમાં અને ગુજરાતીમાં. ગ ગા ગી ગી, રસ્વ વાળું, દીર્ઘ વાળું, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર, કના બે માત્ર, માથું બિંદુ, આગળ બે મીંડા, આ થઈ ગઈ ગની લે. જો બધે એક સરખું આવે છે ને તો આપણી બારાક્ષરીમાં કઈ ભૂલ છે નહીં. તમારે પણ આવું જોઈ લેવાનું, પેપર લખો ત્યારે પણ અમે કહીએ ને કે પેપર ચેક કરો, તો આ જ ચેક કરવાનું હોય કે મેં જે કહ્યું એ બરાબર છે ને, સાચું છે ને, તો આપણને માર્ક્સ કેવા મળે, પૂરા મળે. અને આ બધું શીખવું જરૂરી છે, જેથી કરીને આપણે હિન્દી સરસ રીતે બોલી શકીએ અને હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. તો આ બધું બેઝિક શીખીશું તો જ હિન્દી આપણને આવડશે.
ચાલો હવે ચણી લાઈન ચણી કાનો ચા ચણી રસ વાઈજી ચણી રસવા વાળું છું ચણી દીધા વાળું છું જો થઈ છે ને બધું એક સરખી લાઈન તમારે કોણ આવી રીતે તમારી નોટમાં જોતું જવાનું અને તમારે તમારો જ હોમવર્ક ચેક કરવાનો કે હું લખું છું એ બરાબર છે હવે લખીશું છની લાઈન રસવાય દીર્ઘાય રસવા વાળું દીર્ઘા વાળું એક માત્ર બે માત્ર કાનો માત્ર કાના બે માત્ર માથે બિંદુ આગળ બે બિંદુ જની લાઈન જ જા રસવાય જી દીર્ઘાય જી રસવા વાળું છું દીર્ઘ વાળું છું એક માત્ર જે બે માત્ર જઈ કાનું માત્ર જો અને બે માત્ર જવું માથે બિંદુ જમ આગળ બે મિત્રા જમ ચાલો તો આ થઈ ગઈ બારક્ષણીની લાઈન હવે જો તમારે રજા હોય ત્યાં સમય છે તો આખી બારક્ષણી તમારે પૂરી કરવી હોય તો તમે કરી શકો છો અને આ બારક્ષણી તમારે હવે પછીની તમારી જાતે પૂરી કરવાની છે હવે આપણે સ્વાધ્યાય પોથીની શરૂઆત કરીશું અને પછીના પીરિયડમાં અસ્તુ